ગણેશ ઉત્સવના વિવિધ પ્રશ્નોને મુદ્દે અંકલેશ્વર ગણેશ સમિતિની રચના કરાઈ હતી. પ્રથમ મીટિંગ ગણેશ મંડળો સાથે કરી વિવિધ મુદ્દેદારોની સમિતિની રચના કરાઈ હતી. ગણેશ વિસર્જનના કૃત્રિમ કુંડમાં અનુભવાતી લાગણી, ગણેશ ઋણ, સ્વચ્છતા સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરાઈ હતી. આગામી 7 સપ્ટેમ્બરના રોજ ગણેશ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષથી ગણેશ વિસર્જનના મુદ્દે સમસ્યા સર્જાઈ રહી છે. ખાસ કરી તંત્ર દ્વારા વિસર્જન કુંડમાં વિસર્જનના મુદ્દે સમસ્યા સર્જાઈ છે. વિસર્જન બાદ ગણેશજીની પ્રતિમાની દુર્દશા અને લાગણી દુભાઈ જતા દ્રશ્યોને લઈ ગણેશ મંડળોની આસ્થાને ઠેસ પહોંચી રહી છે, જેને લઈ શહેરના વિવિધ ગણેશ મંડળના આગેવાનો દ્વારા ગતરોજ મા શારદા ભવન ખાતે એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં ગણેશ મંડળોના કેટલાક પ્રશ્નો જે વર્ષોથી છે તેનું કોઈ યોગ્ય ઉકેલ આવતો ન હોવાથી અંકલેશ્વરમાં અંકલેશ્વર ગણેશ સમિતિની રચના કરવામાં આવી છે. જે સમિતિ દ્વારા ગણેશ મંડળોના યોગ્ય મુદ્દાઓની રજૂઆત તંત્ર અને વહીવટી તંત્રએ મળી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની અંકલેશ્વર ગણેશ સમિતિની રચના નીચે મુજબ કરવામાં આવી હતી, જેમાં ગણેશ સમિતિના પ્રમુખ તરીકે પ્રતિક કાયસ્થ, ઉપપ્રમુખ તરીકે સુરેશ પટેલ, ચંદ્રેશ પટેલ, મહામંત્રી તરીકે કેયુર રાણા, મંત્રી તરીકે રેમો મિસ્ત્રી, અજય વસાવા, સંગઠન મંત્રી તરીકે વિનય પટેલ, ચિરાગ વસાવા, કારોબારી સભ્ય તરીકે આકાશ પટેલ, અર્જુન વસાવા, પ્રિન્સ થોરાત, કુણાલ વ્યાસ, આકાશ સુરતી, આમ આ સમિતિની રચના કરી અંકલેશ્વરના મંડળોમાં પ્રશ્નોનું તંત્ર પાસે યોગ્ય રજૂઆત પહોંચી શકે અને પડતી મુસીબતોનો યોગ્ય નિકાલ થાય તે અનુસંધાને ગણેશ મંડળો સાથે ગણેશ સમિતિની પ્રથમ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર તેમજ તાલુકાના મોટી સંખ્યામાં ગણેશ મંડળો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ગણેશ, આજ રોજ અમે અંકલેશ્વર ગણેશ સમિતિની એક રચના કરવામાં આવી. અમારા અધ્યક્ષ પદે પ્રતિકભાઈ કાયસને આ સમિતિના અધ્યક્ષ બનાવાયા છે અને આ કમિટીની અમે આજરોજ એક મિટિંગ રાખવામાં આવી. આમાં અંકલેશ્વરના વિવિધ મંડળો ઉપસ્થિત રહ્યા અને આ સમિતિને એમને દરેક મંડળોએ અલગ અલગ રજૂઆતો કરી. આ રજૂઆતો અમે યોગ્ય માણસો સુધી, યોગ્ય અધિકારી સુધી પહોંચાડીશું અને આમના પ્રશ્નોનો નિરાકરણ લાવવા માટે અમે આ કમિટી હંમેશા તત્પર રહેશે. આ કમિટીનો હેતુ એ જ છે કે જે ગણપતિનું વિવિધ ગણપતિઓને પડતી મુશ્કેલીઓ હોય, કોઈ પણ વિવિધની એમના માટે અમે આયોજન કરી શકીએ એવી અમે બેઠક આજરોજ યોજી. અસ્તુ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણેશ. અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા સમિતિ બન્યા પછીની પહેલી મિટિંગમાં ભારે માત્રામાં મંડળોની હાજરી આપવામાં આવી હતી. તેમાં અંકલેશ્વર શહેરના જેટલા બી મંડળ છે એ બધાના જ પ્રશ્ન સાંભળવામાં આવ્યા હતા અને એ પ્રશ્નના કઈ રીતે નિરાકરણ લાવી શકીએ એ માટે આ સમિતિએ એક નોંધ લીધી હતી. આવનારા સમયમાં આ સમિતિ પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને મળીને યોગ્ય રજૂઆત જ્યાં પણ કરવાની છે ત્યાં કરશું. અમુક મિત્રોના જીબીના સવાલ હતા, એ જીબીના આપણે ચૌધરી સાહેબ છે એમને પણ મળી લઈશું. માટે આજ રોજ અંકલેશ્વર ગણેશ મંડળની પહેલી સમિતિની પહેલી મિટિંગમાં સંખ્યા વધી હતી મંડળોની અને આવનારા સમયમાં આ મંડળોના પ્રશ્ન યોગ્ય નિરાકરણ આવે એવી આ સમિતિ એક નક્કી કરવામાં આવ્યું છે. જય ગણેશ.